નમસ્કાર, હું રોશન દેસાઈ 108 સુરત હેડ તરીકે ફરજ બજાવું છું. સુરત શહેરમાં છેલ્લા 3.5 મહિનાથી હું અને મારી ટીમ લગાતાર સુરત શહેરની જનતાઓની સેવામાં અવિરતપણે અમે અહીંયા ફરજ બજાવીએ છીએ. સૌથી વધારે હું પ્રોત્સાહન કરીશ મારા સ્ટાફને અને એમને અભિનંદન આપીશ કે 3.5 મહિનાથી અવિરતપણે 24/7 અમે બધા અહીંયા ફરજ બજાવીએ છીએ. અને જે આ કોવિડની મહામારી છે એમાં હાથથી હાથ મળાવીને અમે કામ કરી રહ્યા છીએ. ટોટલ સુરત સિટીની અંદર અમારી 28 એમ્બ્યુલન્સ છે, જેમાંથી 15 એમ્બ્યુલન્સ અમે સ્પેશિયલ કોવિડને માટે ફાળવી છે કે જેમાં અમારો સ્ટાફ માત્ર કોવિડ સસ્પેક્ટેડ અને પોઝિટિવ કેસો કરી રહ્યા છે. 24 કલાક આ 15 એમ્બ્યુલન્સ જે છે કોવિડની એ સુરત સિટીની અંદર ચાલી રહી છે. હાલમાં જે પરિસ્થિતિ સંક્રમણની જે વધી રહી છે એને જોતા સાવચેતીના પગલા રૂપે ઇમ્યુનિટી બૂસ્ટર જે અમે વિટામિન સી, ઝીંક અને વિટામિન D3 આ બધી જ દવાઓ સપ્લિમેન્ટ તરીકે મારા સમગ્ર સ્ટાફને અમે આપી છે, જેથી કરીને અમારા સ્ટાફનો ઉત્સાહ વધે અને એમની ઇમ્યુનિટી પણ વધે. કારણ કે આખો દિવસ અમારા સ્ટાફ પોઝિટિવ અને સસ્પેક્ટેડ પેશન્ટોને લાવી રહ્યા હોય તો એમના સાવચેતી માટે, એમના આરોગ્ય માટે અમે બનતા પ્રયત્ન કરી રહ્યા છીએ. એ ઉપરાંત અમારી જેટલી પણ એમ્બ્યુલન્સીસ છે જે પેશન્ટોને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર અમે શિફ્ટ કરી રહ્યા છીએ, તો તમામ એમ્બ્યુલન્સને અમે હર એક કેસની અંદર સેનિટાઈઝ કરીએ છીએ, જેનું સેટઅપ અમે સિવિલ હોસ્પિટલની અંદર જ ગોઠવ્યું છે. અને એક ડેડિકેટેડ અમારા જે ફ્લીટ પાઇલોટ હોય છે એ દરેક એમ્બ્યુલન્સને સેનિટાઈઝ કરે છે, જેથી કરીને બીજું આવનાર પેશન્ટને એનું ઇન્ફેક્શન ના લાગે. મારું નામ કલ્પેશ રબારી. સુરતની અંદર હું પાઇલોટ તરીકે ફરજ બજાવું છું. સુરતની અંદર 1.5 વર્ષથી જોબ કરું છું અને કોરોનામાં 3 મહિનાથી કન્ટિન્યુ ચાલીએ છીએ. પેશન્ટ જ્યારે લેવા જઈએ છીએ ત્યારે પેશન્ટ થોડું ગભરાયેલું હોય તો એને આશ્વાસન આપીને સમજાવીએ છીએ કે ભાઈ તમે નોર્મલ થઈ જશો, કંઈ ટેન્શન લો, જમવાનું તમારું પોતાનું અને ખુદ ધ્યાન રાખો. એટલે 10-15-20 દિવસની અંદર તમે એને એવું આશ્વાસન આપી છે કે તે આર્થિક પોતાની રીતે ભાંગી ના જાય, એને એવું સમજાવી અને લઈ આવીએ છીએ અને વ્યવસ્થિત શિફ્ટ કરી દઈએ છીએ. કોવિડની અંદર જે ડિપાર્ટમેન્ટમાં જે જગ્યાએ હેન્ડઓવર કરવાનું હોય જગ્યા પર એમને શિફ્ટ કરી દઈએ છીએ. પેશન્ટ આપણે તો અત્યારે કોરોનાની અંદર બધી પૂરેપૂરી કાળજી રાખવી જ પડે છે, બરાબર છે. ત્યાં જઈએ પેશન્ટ સાદુ છે, કોરોના જે કોવિડ છે, તો પછી પીપી કીટ પહેરીને જઈએ છીએ, બરાબર છે. જો નોર્મલ પેશન્ટ છે તો એને ગભરાવવાનું નહીં, ખોટી ખોટી પીપી કીટ પહેરી એને સાવચેતી રાખવાની જ, સેનેટાઈઝર, ગ્લોવ્સ. પણ ખોટું પેશન્ટ ગભરાય છે એવું નહીં કરવાનું. કોવિડનું છે તો પીપી કીટ પહેરી લઈએ છીએ અને એને સમજાવી અને લઈ આવીએ છીએ. પહેલાં તો અમારી અમદાવાદ હેડ ઓફિસથી અમારામાં ઓટો અસાઇનની સિસ્ટમ છે, એટલે કોલ અસાઇન થાય છે. કોલ અસાઇન થાય એટલે 30 સેકન્ડની અંદર નીકળવાનું હોય છે, બરાબર. ઓડોમીટર નાખી અને કોલર સાથે કન્ફર્મ કરવાનું કે ભાઈ કઈ જગ્યાએ આવવાનું છે. જો ના જોયેલો એરિયા હોય તો કોલરને કહી દે છે કે મેઇન લેન્ડમાર્ક જે આજુબાજુનો હોય ત્યાં તમે એક ભાઈને ઊભા રાખજો, જેથી કરીને ગાડી જલ્દી મળી શકે છે. આ રીતે અમે અમારા પ્રોટોકોલ મુજબ કરીએ છીએ. મારું નામ છે રાધિકા ઝાલા. હું EMT તરીકે નવજીવન લોકેશન પર ફરજ બજાવું છું 4 વર્ષથી. અત્યારમાં જો કે 4 મહિના થઈ ગયા તો કશું ડર રહ્યો નથી. બધા પેશન્ટને અમે લઈએ છીએ. અમુક ઘણા બધા અમારે એવા બી કિસ્સાઓ થયા છે કે પોઝિટિવ મધર હોય, નાના બચ્ચા હોય તો મધર બી રડતા હોય, છોકરાઓ પણ રડતા હોય, તો અમે એ લોકોને બી સમજાવીએ છીએ કે ટેન્શન ના લો, તમારા મમ્મી થોડાક જ દિવસમાં સાજા થઈને પાછા ઘરે આવી જશે અને તમારે કશું ટેન્શન લેવા જેવું નથી અને બધી સુવિધા તમને હોસ્પિટલમાં પણ મળી રહેશે. અને બીજા ઘણા બધા અમારે એવા બી કિસ્સાઓ છે કે મોટા ઉંમરના હોય એટલે નાના છોકરાઓ, એમના છોકરાઓ, દીકરીઓ પણ ઘણા રડતાને અમે જોયા છે, તો એ લોકોને પણ અમે સમજાવ્યા છે કે ટેન્શન ના લો, વાંધો નહીં, કોઈ પણ ટેન્શન લેવા જેવું છે નહીં, તમને વાંધો નહીં આવે, હોસ્પિટલમાં બધી સુવિધા સારી રીતે મળી રહેશે અને તમે આરામથી સાજા થઈને ઘરે પહોંચી જશો. મારું નામ જિગ્નેશભાઈ છે. હું ફ્લીટ 100નો ફ્લીટ પાયલટ તરીકે ફરજ બજાવું છું. જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી અમે અહીંયા સેનિટાઈઝરની એ કર્યું છે. તેમાં કોરોના સસ્પેક્ટેડ કે પોઝિટિવ કેસ હોય એને દરેક એમ્બ્યુલન્સ હેન્ડઓવર થાય પછી અમે એને ગાડીને એક કેસ પૂરો થાય એટલે સેનિટાઈઝર કરીએ છીએ. અને એ જ રીતે ઓક્સિજનની ગાડી અંદર ખાલી થાય છે, એક બોટલ, 2 બોટલ હોય છે, જે બોટલ ખાલી થાય છે એને અહીંથી એક્સ્ટ્રા બોટલ હોય અમે એમને આપીએ છીએ ઓક્સિજનની.